ગુજરાતનો ગઢ કબજે કરવા માટે તમામ રાજકીય પક્ષો તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને રાઘવ ચડ્ડા ચૂંટણીના રણમેદાનમાં છે, તો બીજી તરફ કોંગ્રેસ કેમ પાછળ રહી જાય। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ ચૂંટણીના રણમેદાનમાં પ્રચાર માટે ઉતર્યા છે। ઠાસરા વિધાનસભાની અંદર તેમણે પ્રચાર કર્યો છે પોતાના પક્ષના ઉમેદવાર માટે, અને આ પ્રચાર દરમિયાન એક સભાને સંબોધન કર્યું અને સભાના સંબોધનમાં તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। ભાજપ પર આકરા પ્રહારો તો કર્યા જ છે, પણ વિવાદિત નિવેદન આપવાથી પણ નથી બચી શક્યા। ભરોસાની ભાજપ સરકારને તેમણે પશુ સાથે સરખામણી કરી છે। શું છે વિગતો, જુઓ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું સેજલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ઠાસરા વિધાનસભા 119ની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમારની સભા જે ડાકોર નીલકમલ પાર્ટી પ્લોટમાં યોજાઈ હતી, એ ઉમેદવારને વધુ બહુમતીથી જીત મળે તે માટે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે ઠાસરા પહોંચ્યા હતા અને તેમણે જનસભાને સંબોધન કર્યું હતું। આ જનસભાની અંદર તેમણે 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું એ જનતા જાણે છે, ભારતનો તમામ નાગરિક જાણે છે, પરંતુ ભાજપ એ જુઠ્ઠાણું ચલાવતી સરકાર છે। આ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીની સરખામણી ભેંસના પાડા સાથે કરી છે। શું કહ્યું છે તેમણે, સાંભળો આ વિડીયોમાં। રોજગારી ઈચ્છતો હોય તો એને પૂરતી રોજગારી મળે એ કોંગ્રેસનું વચન છે। અત્યારે તો મહેનત કરે, યુવાને ખૂબ મહેનત કરી હોય, માંડ સરકારી નોકરી બહાર પડે અને પરીક્ષા દેવા મહેનત કરીને જાય અને ત્યાં પાછળ ખબર પડે કે પેપર ફૂટ્યું અને ફોડનારાના મૂળ ભાજપમાં નીકળ્યા। આ સ્થિતિ કે પશુપાલક કે ખેડૂત એકાદી ભેંસ રાખે એના ઉપર ભરોસો મૂકે, ખૂબ એને લીલું ખવડાવે, ખૂબ ખાણ ખવડાવે, ખૂબ માવજત કરે, ભરોસો મૂકે કે આ ભેંસને હું હાચવું છું ને, આ ભેંસ મને પાડી આપશે, ક્યારેક પાડો જણે। હવે આ પાડો તો કોઈ કામનો નહીં, જન્મે તોય પાડો, મરે તોય પાડો, એને ના ગાડે જોડી શકાય, ના એ કોઈ ખેતીના કામમાં આવે, એમાં ભરોસો તો ગુજરાતની જનતાએ ભાઈ ભાજપ તમારા પર બહુ મૂક્યો હતો, પણ તમે પાડા પાડા ને પાડા દે। આ સાથે શક્તિસિંહે પોતાની જનસભાની અંદર ભાજપ પર ખરીદ વેચાણ સંઘના આરોપ લગાવ્યા, મોંઘવારીને લઈને, મહિલાઓના રાંધણ ગેસના ભાવને લઈને, પેપર લીક કૌભાંડને લઈને ભાજપ પર ખૂબ આકરા પ્રહારો કર્યા છે। શક્તિસિંહે પોતાની જનસભામાં કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી આવે એટલે ભાજપનો ખરીદ વેચાણ સંઘ શરૂ થાય, પહેલા 5 કરોડ, 7 કરોડ, 10 કરોડ, 15 કરોડ, અને છેલ્લો દિવસ આવે એટલે 25 કરોડ, અને ટિકિટ આપવાની વાત કરે તો કહે કે આવી જાઓ। સાથે તેમણે એવું પણ કહ્યું કે દિલ્હીમાં જ્યારે સોનિયા ગાંધી અને મનમોહનની સરકાર હતી ત્યારે ગેસના બાટલાના ભાવ કેટલા હતા એ પૂછજો ભાજપિયાઓને, 450 થી ઓછો હતો, અને ડાકોરમાં 1100-1200 સુધીમાં ગેસ બોટલ મળે છે, આવી સરકારને જાકારો આપવો જોઈએ, કોંગ્રેસના શાસનમાં આટલી તૂતિંગ મોંઘવારી નહોતી। સાથે તેમણે એવો પણ પ્રહાર કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતના ઇલેક્શનમાં ભાજપની જીત માટે 20-20 સભાઓ, રોડ શો અને ભાજપના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતરવું પડે છે, આમ ભાજપ છે એ કોંગ્રેસના કામોથી હાર ભાળી ગઈ છે, એટલે પ્રજાને પોતાની તરફ ખેંચવાના વિવિધ પ્રયત્નો જે છે એ થઈ રહ્યા છે। સાથે સાથે તેમણે ઠાસરા વિધાનસભા જે કોંગ્રેસનો ગઢ ગણાય છે તેમાં 119 સીટ પર ફરીથી ધારાસભ્ય તરીકે કાંતિભાઈ પરમાર વધુ બહુમતીથી ચૂંટાઈ આવશે તેવો વિજય રણકાર પણ કર્યો હતો। ગુજરાત તક માટે ઠાસરાથી હિતાલી શાહનો અહેવાલ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ વિધાનસભાની ચૂંટણીને લગતી અને ગુજરાતના રાજકારણને લગતા તમામ સમાચારોના અપડેટ્સ મેળવવા માટે આપ જોવાનું ન ચૂકશો ગુજરાત તક।